હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગીરની 2 દિવસીય મુલાકાતે સોમનાથ મહાદેવને શેષ ચુકાવી વેરાવળ નગરપાલિકા નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મુકાયું. ખારવા સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી વર્તમાન પરિસ્થિતિમાં દરિયો ન ખેડવા સૂચિત કરી જાગૃતતા બતાવી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ ગીર સોમનાથ અને સાસણ ગીર વિસ્તારની મુલાકાતે છે. સોમનાથ મહાદેવના સીટ ચૂકવ્યા બાદ વેરાવળ નગરપાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વીર સાવકર સ્વિમિંગ પૂલ ખુલ્લો મૂકે. સીએમ રૂપાણી પૂલ ટેબલ રમ્યા તો તેમના પત્ની અંજલિબેન અને વેરાવળ પાલિકાના મહિલા પ્રમુખ ટેબલ ટેનિસ અને બેડમિન્ટન રમી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂક્યું હતું. ત્યારબાદ સીએમ રૂપાણીએ વેરાવળ ખાતે યોજાયેલ ખારવા સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી નવદંપતિ અને આશીર્વાદ પાઠવ્યા હતા. સંવેદનશીલ મુખ્યમંત્રીએ પોતાના માન્ય પ્રવચનમાં ગુજરાત પર આવનારી કુદરતી આપદા વિશે જાગૃતતા દર્શાવી જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને આગામી 2-3 દિવસમાં સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈ સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું છે કે લો પ્રેશર સર્જાવાના કારણે વાવાઝોડાની સ્થિતિ ઊભી થઈ છે. હાલ અરબી સમુદ્રમાં 900 કિલોમીટર ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને આગામી 2-3 દિવસોમાં સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાને સલામત સ્થળે રહેવા સીએમને સલાહ અપાઈ તો તંત્રને પણ સાબદું કરાયું હોવાનું જણાવ્યું હતું. વધારામાં સીએમએ કહ્યું કે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તેમજ ભારે વરસાદ પણ આવી શકે છે. ત્યારે સરકાર સતત લશ્કર કોસ્ટગાર્ડ નેવીના સંપર્કમાં છે. 11 જેટલી એનડીઆરએફની ટીમો આવી ચૂકી છે. હજુ પૂના અને ભટિંડાથી બીજી ટીમો આવી રહી છે. કુલ 20 જેટલી એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્રના સાગરકાંઠે તૈનાત રહે છે. કેન્દ્ર સરકાર સાથે પણ સતત કોમ્યુનિકેશન શરૂ છે. આવનારી આપત્તિનો સામનો કરવા રાજ્ય સરકાર તૈયાર છે. આપ પણ જાગૃત અને સલામત રહો તેવું જણાવી જાગૃત સીએમ એ સ્થાનિક જનતાનો હોંસલો બુલંદ કર્યો હતો. નમસ્કાર સર, લોકસભાની ચૂંટણીની વિજય પછી આપ પ્રથમ વખત સોમનાથ આવ્યા છો. એક વાત છે કે સર, જ્યારે પણ ભાજપ કોઈ મોટું અભિયાન છેડે છે ત્યારે સોમનાથના આશીર્વાદ અચૂક લે છે અને જીત પછી આવે છે, તમારી લાગણી છે? ભારતની સંસ્કૃતિ પરંપરા અને જે રીતે સોમનાથનું મહત્વ, સ્વાભાવિક છે કે કોઈપણ ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કાર્યક્રમોની એમાં સોમનાથનું મહત્ત્વ રહ્યું છે. સોમનાથ દાદાના આશીર્વાદ પણ રહ્યા છે. સોમનાથ દાદાની કૃપાથી દરેક બાબતોમાં આગળ વધીને સફળતા પ્રાપ્ત કરીએ છીએ. આજે પણ ઐતિહાસિક જીત પછી પ્રથમ વખત આવવાનું થયું છે. દાદાને માથું નમાવીને પ્રાર્થના કરી છે કે 5 વર્ષ પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસ જળવાઈ રહે, પ્રજાની અપેક્ષા આકાંક્ષા સપનાઓ સાકાર બને અને
આપણી જે સંસ્કૃતિ, પરંપરા અને ભારતની જે ઇતિહાસ, એ વધુ ઉજ્જવળ બને એ માટે દાદા હંમેશા કૃપા કરે. સર, 1000 કિલોમીટર દૂર જે લો પ્રેશર સર્જાયું છે અરબી સમુદ્રની અંદર, ગુજરાતવાસીઓને તમે શું સાંત્વના આપશો? લો પ્રેશરથી સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર વાવાઝોડાની પણ શક્યતા છે અને અસહ્ય ગરમી ઘણા દિવસથી આપણે બધા અનુભવીએ છીએ. મને એમ લાગે છે કે કેરળમાં ચોમાસાનું શરૂઆત થઈ ગઈ છે, આગાહી પણ છે આવનારા દિવસોમાં કે વાવાઝોડું આવે. ખાસ કરીને આજે ખારવા સમાજના સમૂહ લગ્નમાં હું આવ્યો છું ત્યારે કોઈ ખલાસી દરિયામાં હમણાં થોડા દિવસ ન જાય, હોય પણ સલામત સ્થળે આવી જાય. અને તંત્ર પણ આ વ્યવસ્થાઓ બનાવીને કોઈપણ જાતનું નુકસાન ન થાય એ દિશામાં તંત્ર કાર્યરત બને અને એક લો પ્રેશરને કારણે જે વાવાઝોડાની શક્યતા છે એની સામે આપણે ઝીલી શકીએ. સાહેબ, રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, આજે આપ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો એ વિશે શું સંદેશ આપશો? બરાબર, સોમનાથ મ્યુનિસિપાલિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રસ્તા, ગટર, લાઇટ, પાણીની સાથે લોકોની સુખાકારીમાં આજથી સ્વિમિંગ પુલ અને સ્ટેડિયમ એનું લોકાર્પણ થઈ રહ્યું છે. વેરાવળ સોમનાથના યુવાનો આનો વધુ ને વધુ લાભ લઈ અને શારીરિક, માનસિક રીતે ખરતલ બને એ ઉપયોગ કરે એવી શુભકામનાઓ આપું છું.